વર્ષે યુવાન 15 વર્ષે ઘેર પહોંચે ભુજમાં બંને ભાઈઓનું મિલન થતા પરિવારજનોમાં ખુશી છવાઈ ઓરિસ્સા રાજ્યના પુરી જિલ્લાનો 30 વર્ષીય યુવાન ગોળ બાબો ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. ભારતના જુદા જુદા રાજ્યો અને શહેરમાં થઈ તે માંડવી કચ્છ સુધી પહોંચ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સિનિયર પેરાલીગલ વોલ્યુન્ટર પ્રબોધ મુનવરને 3 મહિના પહેલા માંડવી શહેરના બંદર રોડ ઉપરથી યુવાન ગોળ બાબુ ઉંમર વર્ષ 45 મળી આવતા તેને સંસ્થાના વાહન દ્વારા ભુજ લઈ આવી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે રાખવામાં આવેલ, જ્યાં તેને ડૉક્ટર મહેશભાઈ તિલવાણી તથા ડૉક્ટર જેવી પાટણકર દ્વારા સારી સારવાર મળતા તે ધીરે ધીરે સ્વસ્થ બનતો ગયો. સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ તેની પાસેથી મળેલી માહિતીના આધારે ઓરિસ્સા પોલીસની મદદ લઈ તેનો પરિવાર શોધી કાઢ્યો. ગોળબાબુના ભાઈ ઉપપ્રતાપચંદ તેને લેવા ભુજ સુધી આવી પહોંચ્યા હતા. બંને ભાઈઓનું 15 વર્ષે મિલન થતાં લાગણી બિના દ્રશ્યો સર્જાયા હતા. તેના ભાઈએ જણાવ્યું હતું કે 16 વર્ષ પહેલાં પિતાનું મૃત્યુ થતાં માનસિક સંતુલા ગુમાવી બેઠો હતો. તેણે ઘર છોડ્યું હતું. પિતાની લાગણી છીનવાઈ જતાં તે ખૂબ જ દુઃખી બન્યો હતો. તેના ભાઈએ જણાવ્યું હતું કે માતા પાર્વતીબાઈએ છેલ્લા 15 વર્ષથી ગુમ થયેલા ગોળબાબુની ચિંતામાં રુદન સાથે જમીન પર માથું ભટકાવી રહી હતી. વિડીયો કોલથી માતાએ ગોળબાબુનું મોઢું જોઈ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી. તેના પરિવાર અને ગામમાં ખુશી છવાઈ હતી. માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, રમેશભાઈ મહેશ્વરી, રફીક બાવા, રીતુબેન વર્મા, કિશોરભાઈ કેનિયા, વિનોદ મહારાજ, વાલજી કોહલી, બાબુલાલ જેપાલ, વિકાસ મેરે સહકાર આપ્યો હતો. हमारा नाम लोकनाथ दास है. हम पूरी में रहते हैं. हम मानव जो संस्था जो है मैडम ने कॉन्टेक्ट किया ना, इसीलिए हम देखा. इसके बाद हमको पता चला ओडिशा गोल बाबू जो पूरी विस्तार रहवासी है. मैंने 3 महीना पहला मानवीय गए तरह मानवीय जी मैंने मिलेला. त्यारबाद अमोन कामदेव सेवास पर लई आया. તેની ત્યારથી એની 3 મહિનાથી આજે સારી સારવાર ડૉક્ટર ચુટવાણી સાહેબ કરી રહ્યા છે અને એનાથી એની તબિયતમાં ઘણો સુધારો થતાં અમારા એના સામાજિક કાર્યકર ઋતુબેન વર્માએ એના પાસેથી જે માહિતી મળી એના આધારે પૂરી પોલીસનો સંપર્ક કરી અને એનું ઘર શોધી કાઢ્યું. જ્યારે ઘર શોધ્યું ત્યારે ગોળબાબુ ઘરેથી નીકળ્યા હતા. એને 15 વર્ષ થઈ ગયા હતા. આજે એના ભાઈ 15 વર્ષ પછી જ્યારે એમને તેડવા આવ્યા છે અને બે ભાઈઓનું જ્યારે મિલન થયું છે ત્યારે માનવજ્યોત સંસ્થા અને શ્રી રામદેવ સેવાશ્રમ ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે. કારણ કે આજે 15 વર્ષ સુધી એને 1.5 દાયકાથી વિખૂટા પડી ગયેલા બે ભાઈઓ આજે ભેગા થયા છે. બે ભાઈઓનો ભેટો થયો છે અને ઘરે એની વૃદ્ધ માતા ગોળબાબુની માતા પણ ઘરે રાહ જોઈ રહી છે. થોડી વાર પહેલાં જ એને વિડીયોથી અમે વાત કરાવી તો વિડીયોથી પણ માતાએ એના પુત્રનો ફોટો જોઈ અને ખૂબ જ ખુશી અનુભવી. એની આંખમાં આંસુ હતા કે મારો દીકરો હવે 1.5 દાયકા પછી ઘરે આવશે. તો આજે માનવજ્યોત સંસ્થા અને શ્રી રામદેવ સેવાશ્રમ ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે કે 15 વર્ષ પછી 1.5 દાયકા પછી ઓરિસ્સા અને ક્યાં કચ્છ, એક બાજુ ક્યાં ભારતના છેડા ઉપર ઓરિસ્સા અને બીજા છેડા ઉપર કચ્છ, છતાં પણ માનવજ્યોત સંસ્થાએ અમારા સામાજિક કાર્યકર ઋતુબેન વર્માના પ્રયત્નોથી સરસ મહેનત કરીને એનું ઘર શોધી કાઢ્યું અને આજે પરિવાર સાથે જ્યારે ગોળબાબુનું મિલન થઈ રહ્યું છે ત્યારે એના ગામમાં પણ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને અમને પણ ખૂબ જ આનંદ છે.